હેલો માય ડિયર ફ્રેન્ડ્સ હું ભાવિન માકડ કોમ્પિટિટિવ ડીજી ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું લાસ્ટ ટાઈમ આપણે સૌરાષ્ટ્રના પચાસ પ્રશ્નની વાત કરેલી હતી પણ એમાંથી એક પાર્ટ એટલે કે મેં પચીસ પ્રશ્નો આપની સમક્ષ રજૂ કરેલા હતા આજે પાર્ટ ટુ હું આપની સમક્ષ રજૂ કરું છું એટલે છવ્વીસથી પચાસ પ્રશ્નો આ પ્રશ્નો પણ વિથ ડિટેલ કવર કરીશ મિત્રો તો જરૂરથી આ બુક અને પેન લઈને સાથે બેસજો ચલો ચાલુ કરીએ ભૂલાભાઈ બુલાભા કાગનું ગામ મજાદર કયા જિલ્લામાં આવેલું છે મિત્રો પહેલો જ પ્રશ્ન થાય કે ગામની વાત તો જવા દો પેલા આ બુલાબાયા કાગ કોણ હતા મિત્રો એટલે સીધો પ્રશ્ન થાય અને આપણે એના વિશે જાણવું પડે કે રાજકોટ જિલ્લાની અંદર આકાશવાણી લાવનાર આ વ્યક્તિ હતા આકાશવાણી જે રાજકોટની અંદર આવેલું છે એ લાવનાર કોણ હતા તો કે દુલાભાયા કાગ અને એનું ગામ મજાદર એ ક્યાં આવેલું છે તો કે ભાવનગરની અંદર આવેલું છે મિત્રો આ ખાસ યાદ રાખવું પડે જો મિત્રો એનું ગામ ભાવનગર હતું પણ આકાશવાડી લી આવ્યા ક્યાં ભાવનગરમાં નહીં રાજકોટમાં એટલે આ ખાસ યાદ રાખજો ત્યારબાદ નેક્સ્ટ જોઈએ બરડેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે તો કે બરડેશ્વર મહાદેવનું મંદિર છે એ ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે આ પણ એક યાદ રાખવું પડે અને ભાવનગરની સાથે ભાવનગરની અંદર એક તળાજા તાલુકો પણ આવેલો છે ત્યાં નરસિંહ મહેતાનો જન્મ થયો હતો એટલે આ પણ ખાસ યાદ રાખજો મિત્રો ત્યારબાદ પ્રખ્યાત હનુમાનજી મંદિર સાળંગપુર બોટાદના કયા તાલુકામાં આવેલું છે મિત્રો હવે તાલુકાના નામ ખાસ પૂછે છે મિત્રો સાળંગપુર છે એની અંદર હનુમાનજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે સ્વામિનારાયણ સંપ્રદાયનું પણ એક મોટું મંદિર આવેલું છે મિત્રો બોટાદની અંદર આવેલું છે અને આ બોટાદ જિલ્લો છે એ ક્યાંથી છૂટો પડ્યો હતો કે અમદાવાદ અને ભાવનગરમાંથી છૂટો પડ્યો હતો બોટાદ અને બોટાદની અંદર કયા તાલુકામાં આવેલું છે

હિમાલયા સફેદ સિમેન્ટની ફેક્ટરી કયા જિલ્લામાં આવેલી છે હિમાલયા નામની એક ફેક્ટરી છે જે સફેદ સિમેન્ટ બનાવે છે એ ક્યાં આવેલી છે તો કે પોરબંદરની અંદર આવેલી છે મિત્રો આ પણ આપણે યાદ રાખવું પડે અને પોરબંદરની અંદર મેં લાસ્ટ વિડીયોની અંદર બરડા ડુંગરની પણ વાત કરેલી હતી ચલો આપને ખબર હોય તો મને જણાવો બરડા ડુંગર કેટલા જિલ્લાની અંદર પ્રસરેલો છે જરૂરથી મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ત્યારબાદ જોઈએ ઝુંડનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ઝુંડનો મેળો તો કે ઝુંડનો મેળો ભરાય છે જૂનાગઢની અંદર પણ જૂનાગઢમાં કઈ જગ્યાએ તો કે ચોરવાડમાં ભરાય છે અને ચોરવાડમાં ચોરવાડની અંદર દર વર્ષે વીર સાવરકર તરણ સ્પર્ધા પણ યોજાય છે તરણ સ્પર્ધા એટલે કે સ્વિમિંગની સ્પર્ધા પણ યોજાય છે એનું નામ શું હોય છે વીર સાવરકર તરણ સ્પર્ધા મિત્રો આ ખાસ યાદ રાખજો ચોરવાડની અંદર જુનાગઢના રાજા મોહબ્બદ ખાન ત્રીજાનો મહેલ પણ આવેલો છે ધીરુભાઈનું ગામ પણ છે અને ઝુંડનો મેળો કયો મિત્રો ઝુંડનો મેળો ક્યાં ભરાય છે જૂનાગઢની અંદર ચોરવાડની અંદર દર વર્ષે વીર સાવરકર તરણ સ્પર્ધા પણ ત્યાં યોજાય છે એટલે મિત્રો આ પણ આપણે ખાસ યાદ રાખવું પડે અને રાજ આપણા ગુજરાતની અંદર ઘણા બધા મેળાઓ થઈ છે અને ઘણા બધા ફોક ડાન્સ અને ક્લાસિકલ ડાન્સ પણ થઈ છે અને આ આપણે આવનારી તલાટી અને કોન્સ્ટેબલની એક્ઝામ અને બિન બિનસચિવાલયની એક્ઝામ જ્યારે જીપીએસસીની એક્ઝામ બધા જ માટે ઇમ્પોર્ટન્ટ છે મેળાઓ હમણાં જ જો તરણે તરનો મેળો સુરેન્દ્રનગરના થાન તાલુકાની અંદર થઈ ગયો જો તમને આ ખબર હોય તો મને જરૂરથી કમેન્ટ બોક્સમાં લખીને જણાવો કે કઈ તિથિએ આ મેળો ઉજવાય છે અને જો મિત્રો તમને મેળાનું લિસ્ટ જોતું હોય કે કયા દિવસે કયા મેળા ઉજવાય છે અને એનું શું મહત્ત્વ છે તો જરૂરથી મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો જેના કારણે જુનાગઢ રાજાનો મહેલ જે મેં કીધું મોહબત ખાન ત્રીજાનો મહેલ છે એ કયા રાજાએ બનાવ્યો હતો એનો જવાબ પણ છે મોહબત ખાન ત્રીજો હમણાં ઉપરના પ્રશ્ન જ આપણે વાત થઈ ગઈ ત્યારબાદ આપાગીગાની સમાધિ સત્તાધાર જુનાગઢના કયા તાલુકામાં આવેલી છે ગીગાની સમાધિ સ્થળ છે વિસાવદર ની અંદર આવેલું છે મિત્રો ક્યાં આવેલું છે વિસાવદર આપા ગીગાની સમાધિ સત્તાધાર જુનાગઢના કયા તાલુકામાં આવે છે તો વિસાવદર આવશે મિત્રો આ પણ આપણે ખાસ યાદ રાખવું પડે ત્યારબાદ જોઈએ ખંભાળાનો મહેલ કયા જિલ્લામાં આવેલો છે મિત્રો આ પણ યાદ રાખજો ખંભાળાનો મહેલ પોરબંદરની અંદર આવેલો છે અને પોરબંદર આવતાની સાથે જ ત્રણ વસ્તુના નામ યાદ આવે એક તો પહેલાં આપણે કીર્તિ મંદિર ગાંધીબાપુનું જે જન્મસ્થળ હતું ગાંધીબાપુ પોરબંદરમાં રહેતા હતા અને પોરબંદરની તો ઘણી બધી વિશેષતા છે બરડા ડુંગરની મેં વાત કરી હતી અને આ ખંભાળાનો મહેલ પણ પોરબંદરની અંદર આવેલો છે હલો ચાલો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો કે કીર્તિ મંદિર ગાંધી બાપુનું જે પોરબંદરની અંદર સ્થળ હતું કીર્તિ મંદિર તેની ઊંચાઈ કેટલી છે મિત્રો આ પણ આપણે જાણવું જરૂરી છે તેની ઊંચાઈ કેટલી છે મિત્રો આના ઉપરથી ઘણી વખત પ્રશ્ન પૂછાયેલો છે મોસ્ટ ટાઈમ બી છે ગમે ત્યાંથી શોધજો પણ કમેન્ટ જરૂર કરજો કે ગાંધીબાપુના કીર્તિ મંદિરની જે ઊંચાઈ છે એ કેટલી ઊંચી છે અને ત્યારબાદ પોરબંદર શબ્દ આવતા ત્રણ વસ્તુ ખાસ યાદ આવે રાણો પાણો ને ભાણો તેના પ્રખ્યાત છે રાણા નટવરસિંહજી જેને ભારતીય ટેસ્ટ ટીમની અંદર છે ને કેપ્ટન તરીકે જાહેર કર્યા હતા સૌ પ્રથમ કેપ્ટન તરીકે જાહેર કર્યા હતા પણ મેચ શરૂ થતા પહેલા જેને રાજીનામું આપી દીધું હતું કોણ મિત્રો રાણા નટવર સિંહજીએ પાણો એટલે કે એના પથ્થર મકાન બનાવવા માટે સૌથી વધારે ઉપયોગી હોય છે પોરબંદરના પથ્થર અને ત્યાં જ મેં હમણાં તમને વાત કરી હિમાલયાની સિમેન્ટની ફેક્ટરી પણ આવેલી છે અને સૌરાષ્ટ્રની અંદર એને બેલા તરીકે ઓળખવામાં આવે છે જે મોટા પાણા હોય છે એને શું કહેવામાં આવે છે બેલા અને ભાણો ભાણો એટલે ભાણજી પટેલ મિત્રો ખાસ યાદ રાખજો ભાણો એટલે ભાણજી પટેલ અને ઘીના સૌથી મોટા વેપારી હતા ઘીના સૌથી મોટા વેપારી કોણ હતા ભાણજી પટેલ એટલે રાણો પાણો ને ભાણો રાણો એટલે રાણા નટવર સીજી પાણો એટલે ભાણો એટલે ભાણજી પટેલ આ પણ ખાસ યાદ રાખવું પડે અને એક પોરબંદરના સૌથી મોસ્ટ વ્યક્તિ છે મિત્રો નામ કરી લેજો જરૂરથી આ ભૂલાવો ન જ જોઈ નાનજી કાલિદાસ મહેતા શું મિત્રો નાનજી કાલિદાસ મહેતા સૌથી મોટા શેઠ હતા પોરબંદરની અંદર દાન આપવા માટે સૌથી વધારે પ્રખ્યાત પોરબંદરની અંદર જે મોટા મોટા સ્થળ આવેલા છે એની અંદર સૌથી વધુ દાન આપેલું છે નાનજી કાલિદાસ મહેતાએ અને એ નાનજી કાલિદાસ મહેતાને યુગાન્ડાના બાદશાહ કહેવામાં આવતા હતા યુગાન્ડાના બાદશાહ તરીકે કોણ ઓળખાય છે તો નાનજી કાલિદાસ મહેતા અને આ નાનજી કાલિદાસ મહેતાના પુત્ર એટલે કે દેવકરણ નાનજી મહેતા યાદ રાખજો દેવકરણ નાનજી મહેતા જેને દેના બેંકના સ્થાપક છે આ વ્યક્તિ દેના બેંકના સ્થાપક છે કોણ મિત્રો નાનજી કાલિદાસ મહેતાના પુત્ર દેવકરણ નાનજી મહેતા દેવકરણનો ડી અને નાનજીનો એન દે ના દેના બેંક આ ખાસ યાદ રાખવું પડે દેવકરણનો દે અને નાનજીનો ના બેનો પહેલો પહેલો અક્ષર દેવકરણ નાનજી મહેતા દેના બેંકના સ્થાપક છે એટલે પોરબંદરમાંથી આપણે આટલી વસ્તુ પણ ખાસ યાદ રાખવી જોઈએ ત્યારબાદ આપણે જોઈએ સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે સોમનાથ છે એ હિરણ નદીના કિનારે આવેલું છે મિત્રો આ ખાસ યાદ રાખજો અને સોમનાથની અંદર એક ત્રિવેણી સંગમ પણ છે હિરણ સરસ્વતી અને કપિલાનો ત્રિવેણી સંગમ થાય છે જ્યાં ભાલકા તીર્થ મંદિર આવેલું છે કૃષ્ણ ભગવાનને જ્યાં તીર લાગ્યું હતું ત્યાં ભાલકા તીર્થ તે જગ્યાએ આવેલું છે હિરણ કપિલા અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ થાય છે પણ સોમનાથની વાત થાય તો એ ખાલી હિરણ નદીના કિનારે આવેલું છે એમ પણ આપણે જોઈ શકીએ અને યાદવોને શ્રાપ હતો કે તમે બધા એટલે ત્યાં યાદવા સ્થળી પણ આવેલું છે ગીર સોમનાથની અંદર અને ગીર સૌથી મોટું નેશનલ પાર્ક અભયારણ પર ત્યાં આવેલું છે એટલે આ પણ આપણે યાદ રાખવું પડે અને બાર જ્યોતિર્લાંગ માનું સૌથી તેજસ્વી જ્યોતિર્લિંગ પહેલા નંબરનું જ્યોતિર્લિંગ સોમનાથની અંદર આવેલું છે મિત્રો આની પણ આપણે સ્ટોરી જરા ખબર હશે કે સોમનાથની અંદર જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ હતી ત્યારે જુનાગઢના રાજા રાખેંગારજી રાખેંગારજીની પુત્રી મિનળદેવી મિનળદેવી છે તે ત્યાં દર્શન કરવા માટે ગઈ હતી અને તેને થયું કે હવે આ શિવલિંગ તૂટી જશે યુદ્ધના કારણે એટલે એ યુદ્ધ મેદાનમાં દોડતી 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 ઠેઠ ગીર સોમનાથ જિલ્લામાંથી રાજકોટમાં આવેલા ઘેલા સોમનાથ સુધી દોડીને ગઈ અને ગેલા ઘેલા સોમનાથની અંદર આ મૂર્તિની સ્થાપના કરી હતી એટલે કે આ શિવલિંગની સ્થાપના કરી હતી એટલે કે સોમનાથ મંદિરનું સાચું શિવલિંગ ક્યાં આવેલું છે ઘેલા સોમનાથમાં આવેલું છે અને એનું નામ હતું મીનળદેવી મિત્રો આ દેવી સિદ્ધરાજ જયસિંહના માતા નથી મિત્રો ખાસ યાદ રાખજો આ રાજમાતા દેવી નથી આ જૂનાગઢના રાજાની પુત્રી મીનળદેવી છે અને એના પગ બિચારીના દાદ દઈ ગયા અને ત્યાંને ત્યાં જે मृत्यु पमी અને આ મૃત્યુ પામી એટલે એનું સમાધિ સ્થળ પણ ગેલા સોમનાથની અંદર આવેલું છે કોનું મિત્રો મિનળ દેવીનું અને સાચી શિવલિંગ ક્યાં છે ગેલા સોમનાથની અંદર છે ત્યારબાદ જોઈએ અંબુજા સિમેન્ટની ફેક્ટરી કયા જિલ્લામાં આવેલી છે અંબુજા સિમેન્ટ ગીર સોમનાથ એનો એક તાલુકો છે સોરી ફ્રેન્ડ્સ ગીર સોમનાથનો એક તાલુકો છે કોડીનાર આ કોડીનારની અંદર અંબુજા સિમેન્ટની ફેક્ટરી આવેલી છે અને કોડીનારની અંદર જ મિત્રો ખાસ યાદ રાખજો ખાંડ સંશોધન કેન્દ્ર પણ આવેલું છે કયું મિત્રો ખાંડ સંશોધન કેન્દ્ર અને અંબુજા સિમેન્ટની ફેક્ટરી પણ કોડીનારમાં આવેલી છે ભાણવડ તાલુકો કયા જિલ્લામાં આવે છે ભાણવડ તાલુકો દેવભૂમિ દ્વારકામાં આવે છે ભાણવડ તાલુકો દેવભૂમિ દ્વારકામાં આવે છે મિત્રો આના ઉપરથી એક પ્રશ્ન હું તમને પૂછું ચલો કે દેવભૂમિ દ્વારકામાં કુલ કેટલા તાલુકા આવેલા છે આના નામ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને બીજું એક ફ્રેન્ડ્સ કે દેવભૂમિ દ્વારકાની સાથે જ આપણને કૃષ્ણ ભગવાનનું ભવ્ય મંદિર પણ યાદ આવે અને ડાકોરવાળી સ્ટોરી પણ યાદ આવે જે આખી આખી સ્ટોરી મેં મારા હિસ્ટ્રીના વિડીયોની અંદર પ્રાચીન ગુજરાતના ઇતિહાસની અંદર કવર કરેલી છે તો મિત્રો આ પણ આપ જરૂરથી જોજો ત્યારબાદ જોઈએ નવલખા મંદિર કયા જિલ્લામાં આવેલું છે આ નવલખા મંદિર છે એ પણ દેવભૂમિ દ્વારકામાં આવેલું છે અને ઘૂમલી ખાતે આવેલું છે આ પણ આપણે ખાસ યાદ રાખવું પડે અને નવલખાની હું તમને વાત કરું નવલખા મંદિરની તો એ દેવભૂમિ દ્વારકામાં આવેલું છે પણ નવલખા ઘણું બધું છે મિત્રો તો આ આપ નોટ અને પેન લઈને જરૂરથી નોટડાઉન કરી નાખો ચાલો હું ધીમે ધીમે બોલું છું નવલખા મંદિર ક્યાં આવેલું છે દ્વારકામાં પણ તમને એમ કે નવલખી બંદર નવલખી બંદર તો એ પાછું આવશે મોરબીમાં નવલખી બંદર ક્યાં છે મોરબીમાં નવલખા પેલેસ નવલખા પેલેસ તો એ આવેલો છે ગોંડલની અંદર અને રાજકોટ જિલ્લાની અંદર ગોંડલના રાજકોટ જિલ્લાની અંદર આવેલો છે અને એની અંદર પ્રેમ રતન દન પાયો સલમાન ખાન નું પ્રખ્યાત મૂવી છે એનું શૂટિંગ પણ નવલખા પેલેસમાં થયું હતું ગોંડલ ખાતે રાજકોટમાં નવલખી વાવ કે નવલખી વાવ તો એ પાછી વડોદરામાં આવેલી છે અને નવલખા ડેમ કે તો એ કચ્છમાં આવેલો છે મિત્રો પાંચે પાંચ જિલ્લા અલગ છે અને નવલખા બધામાં આવે છે જ્યારે નવલખા આવે ત્યારે તમારે પાંચ મિનિટ ઊભવું સ્થોભવું અને આરામથી વિચારી ત્યારબાદ જ લખવું ફરીથી ક્વિક રિવિઝન કરી લઈ નવલખા મંદિર દ્વારકા નવલખી બંદર મોરબી નવલખા પેલેસ રાજકોટ ગોંડલની અંદર આવેલો છે નવલખી વાવ વડોદરા અને નવલખા ડેમ કચ્છની અંદર આવેલો છે મિત્રો આ આપ ખાસ જરૂરથી નોટડાઉન કરી નાખજો ત્યારબાદ આપણે જોઈએ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રની જન્મભૂમિ કઈ છે તો કે વવાણિયા છે જે મોરબી જિલ્લાની અંદર આવેલી છે કઈ છે મિત્રો વવાણિયા મિત્રો ગાંધી જયંતિ હમણાં જ ગઈ છે બીજી ઓક્ટોબરે થોડા દિવસ પહેલાં તો આપણે ગાંધીજીના કમ્પ્લીટ વિથ ડિટેલ વાંચવી જોઈએ કે ગાંધીજી છે એની આત્મકથાનું નામ શું છે સત્યના પ્રયોગો અને સત્યના પ્રયોગોનું ઇંગ્લિશમાં નામ શું છે તો કે મહાદેવભાઈ દેસાઈએ તેની ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેટ કરી હતી એનું નામ શું છે તો કે આ આપ જો આપને ખબર હોય તો મને જરૂરથી કમેન્ટ બોક્સમાં લખીને જણાવો કે ગાંધીજીની જે બુક છે સત્યના પ્રયોગો જીવનચરિત્ર છે એનું ઇંગ્લિશમાં નામ શું છે એનું ટ્રાન્સલેટ કોણે કર્યું હતું તો કે મહાદેવભાઈ દેસાઈ અંગત સચિવ હતા એમના મહાદેવભાઈ દેસાઈના મૃત્યુ પછી ગાંધીબાપુના અંગત સચિવ કોણ હતા તો કે પ્યારે લાલ હતા બાપુ રાજકોટની અંદર આલ્ફ્રેડ હાઈસ્કૂલની અંદર ભણેલા હતા એનું સ્કૂલિંગ અહીંયા પૂરું કર્યું હતું રાજકોટની અંદર પણ રાજકોટને આલ્ફ્રેડ હાઈસ્કૂલને પણ હમણાં નરેન્દ્રભાઈ મોદીએ મ્યુઝિયમ તરીકે જાહેર કરેલું છે તો આ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય મિત્રો એટલે આ ખાસ યાદ રાખવું પડે અને ગાંધીજીના ત્રણ ગુરુ હતા મિત્રો એક આધ્યાત્મિક ગુરુ હતા એક વૈચારિક ગુરુ હતા અને બીજા કોણ હતા ચલો જોઈએ મને કમેન્ટ બોક્સમાં ત્રણેયના નામ લખીને જણાવો જરૂરથી ફટાફટ અને ગાંધી બાપુ આફ્રિકામાં રહેતા ત્યાં ટોલસ્ટોય આશ્રમની અંદર રહેતા હતા મિત્રો આ પણ આપણે જ્યાં રાખવું પડે ગાંધીબાપુએ ઘણા બધા સામાયિક પણ ચાલુ કરેલા છે મિત્રો જો આપ ગાંધીબાપુનો વિડીયો જોવા માંગતા હોય તો જરૂરથી મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હું વિથ ડિટેલ ગાંધી બાપુનો વિડીયો કવર કરીશ ચાલો આપણે નેક્સ્ટ જોઈએ રામકૃષ્ણ પરમહંસ મંદિર ક્યાં આવેલું છે મિત્રો રામકૃષ્ણ પરમહંસ કોણ હતા સૌથી પહેલો પ્રશ્ન થાય રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા મિત્રો સ્વામી વિવેકાનંદનું નાનપણનું નામ હતું નરેન્દ્ર એના ગુરુ હતા રામકૃષ્ણ પરમહંસ અને એમનું મંદિર એમનો આશ્રમ રાજકોટની અંદર આવેલો છે સૌરાષ્ટ્રની આન બાન અને શાન તરીકે ઓળખાતા રાજકોટની અંદર રામકૃષ્ણ પરમહંસનું મંદિર આવેલું છે અને મિત્રો રાજકોટની જો આપણે વાત કરીએ તો રાજકોટની અંદર આખા ગુજરાતનું નહીં ભારતનું એકમાત્ર ડોલ્સ મ્યુઝિયમ પણ આવેલું છે મિત્રો આ પણ આપણે ખાસ યાદ રાખવું પડે ડોલ્સ મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો કે રાજકોટની અંદર આવેલું છે કારણ કે હવે મ્યુઝિયમના પ્રશ્નો પણ પૂછાય છે ત્યારબાદ રાજકોટની અંદર ડેમ પણ આવેલો છે આજી નદી પણ રાજકોટમાંથી નીકળે છે આજી નદીની વાત કરીએ અને ભાદર નદી પણ રાજકોટમાંથી નીકળે છે ભાદર નદી એ નદી છે કે ગુજરાતમાંથી નીકળી અને ગુજરાતમાં જ સમય જતી સૌથી મોટી નદી આ પણ રાજકોટમાંથી જ નીકળે છે એટલે રાજકોટની ઘણી બધી વિશેષતા છે તો રામકૃષ્ણ પરમહંસનું મંદિર ક્યાં આવેલું છે રાજકોટમાં આવેલું છે ત્યારબાદ આપણે જોઈએ ગુજરાત સરકારનો ભરતી ઉર્જાનો પ્લાન્ટ હંસસ્થળી કયા ગામે આવેલો છે આ ગામ કયા જિલ્લામાં આવેલું છે તો જવાબ આવશે જામનગરની અંદર આવેલું છે જામનગરની આવેલું છે હંસથળી ગામ છે એ જોડિયા તાલુકામાં પણ આવેલું છે આ પણ આપણે યાદ રાખવું પડે કે હંસથળી ગામ છે એ જામનગર જિલ્લો છે પણ તાલુકો કયો જોડિયા તાલુકો કયો મિત્રો જોડિયા તાલુકાની અંદર આવેલું છે એટલે આ પણ આપણે ખાસ યાદ રાખવું પડે ત્યારબાદ આપણે જોઈએ ગેલા સોમનાથ કયા તાલુકામાં આવેલું છે ઘેલા સોમનાથ જસદણ તાલુકામાં આવેલું છે અને જસદણ તાલુકો ક્યાં આવેલો છે તો કે રાજકોટ જિલ્લામાં આવેલો છે મિત્રો હમણાં જ મેં તમને મીનળદેવીની વાત કરી આ પણ આપણે ખાસ યાદ રાખવું પડે અને ગેલા નદીના કિનારે ગેલા સોમનાથ આવેલું છે અને આ ઘેલો નદી ક્યાંથી નીકળે છે તો કે ફૂલઝરના ઉચ્ચ પ્રદેશમાંથી તે નીકળે છે અને રાજકોટ જિલ્લામાંથી જ નીકળે છે કયા ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે તો કે ફૂલઝર આપણે દિવાળીમાં જે ફૂલઝર કરીએ ને એ એ રીતે યાદ રાખી લેવાનું કે ફૂલઝરના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે ઘેલો નદી અને ઘેલો નદીના કિનારે જ ગેલા સોમનાથ આવેલું છે જસદણ તાલુકો રાજકોટ જિલ્લો જ્યાં મહાદેવ શિવની શિવલિંગ ત્યાં ઓરિજનલ રાખવામાં આવેલી છે મીનળદેવી દ્વારા અને મીનળદેવીની સમાધિ પણ ત્યાં આવેલી છે મિત્રો આ પણ યાદ રાખવું પડે મોસ્ટ ટાઈમ બી મિત્રો મહાગંગા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે મિત્રો અભ્યારણના પ્રશ્નો બહુ જ પૂછાય છે આ આપણે એક માર્ક રોકડિયો કહેવાય આને જતો ન કરવો જોઈએ ખાસ યાદ રાખી લેજો મહાગંગા પક્ષી અભયારણ દેવભૂમિ દ્વારકામાં આવેલું છે અને તાલુકો પૂછે કે કયા તાલુકામાં આવેલું છે મહાગ મહાગંગા પક્ષી અભયારણ્ય તો એ પણ યાદ રાખજો કલ્યાણપુર તાલુકો મિત્રો કયો કલ્યાણપુર તાલુકો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો ત્યારબાદ જોઈએ પ્રતાપ વિલાસ પેલેસ કયા જિલ્લામાં આવેલો છે પ્રતાપ વિલાસ પેલેસ છે જામનગરની અંદર આવેલો છે નેક્સ્ટ જોઈએ મિલેટ રિસર્ચ સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે મિલેટ રિસર્ચ સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે આન્સર આવશે જામનગરની અંદર જ આવેલું છે અને જામનગરની અંદર ખાવડીની અંદર રિલાયન્સ કંપની પણ આવેલી છે આ પણ આપણે ખાસ યાદ રાખવું પડે રિલાયન્સની અંદર અને સોરી જામનગરની અંદર સિમેન્ટ બનાવવાની ફેક્ટરી પણ છે આપણે આ પણ ખાસ યાદ રાખવું પડે જિલ્લાના પ્રશ્નો પણ સૌથી વધુ પૂછાય છે મિત્રો ત્યારબાદ સૌમ્ય સરોવર ક્યાં આવેલું છે સૌમ્ય સરોવર સોમનાથની અંદર આવેલું છે મિત્રો ખાલી સોમનાથ ફરવા જાઓ તો ભાલકા તીર્થ અને મહાદેવ શિવલિંગના મંદિરે જઈ પાછું ન આવતું રહેવું આજુબાજુના કયા કયા સ્થળ છે એ નેટ ઉપર સર્ચ મારી અને જોઈ લેવા અને ત્યાં આપણે જરૂરથી મુલાકાત લેવી મિત્રો સૌમ્ય સરોવર ક્યાં આવેલું છે સોમનાથની અંદર આવેલું છે મિત્રો આ પણ યાદ યાદ ખાસ રાખજો અહેમદપુર માંડવીનો બીચ કયા જિલ્લામાં આવેલો છે અહેમદપુર માંડવીનો બીચ ગીર સોમનાથમાં આવેલો છે મિત્રો આ પણ યાદ રાખજો અહેમદપુર માંડવીનો બીચ ક્યાં આવેલો છે ગીર સોમનાથ પણ અહેમદપુર કાઢી નાખે ખાલી માંડવી બીચ કે તો ક્યાં આવશે કચ્છમાં આવશે મિત્રો આ ભૂલ થવી ન જોઈએ અહેમદપુર માંડવી બીચ ગીર સોમનાથ પણ અહેમદપુર કાઢી નાખવામાં આવે ખાલી માંડવી આવેલું છે જુનાગઢ અને ગીર સોમનાથ નો દરિયા કિનો સોરઠના નામે ઓળખાય છે મિત્રો સોરઠના નામે ઓળખાય છે ત્યારબાદ જોઈએ ખોખરાના ડુંગર ક્યાં જિલ્લામાં આવેલા છે ખોખરાના ડુંગરો ભાવનગર જિલ્લાની અંદર આવેલા છે આપણે યાદ રાખવું પડે આપણે કે ભાવનગરની અંદર કયા ડુંગરો આવેલા છે તો કે ખોખરાના ડુંગરો આવેલા છે અને લાસ્ટ ક્વેશ્ચન મિત્રો આજનો ભીમોરાના ડુંગર ક્યાં આવેલા છે ભીમોરાના ડુંગર સુરેન્દ્રનગરની અંદર આવેલા છે અને ભીમોરાના ડુંગરમાંથી લીંબડી ભોગાવો નદી નીકળે છે મિત્રો સૌરાષ્ટ્રની અંદર કુલ કેટલી નદીઓ નીકળે છે તો કે એકોતેર નદી નીકળે છે સત્તાણું નદી કચ્છમાંથી નીકળે છે અને તળ ગુજરાતમાંથી સત્તર નદી નીકળે છે જેમાંથી સૌરાષ્ટ્રમાંથી જે એકોતેર નદી નીકળે છે એમાંની બે નદી ભોગાવો નદી છે એક લીંબડી ભોગાવો અને બીજી વઢવાણ ભોગાવો બધી જ નદી ત્રિજ્યાકાર સૌરાષ્ટ્રનું નદી તંત્ર કેવું છે ત્રીજિયાકાર છે મિત્રો પરંતુ લીમડી ભોગાવો એક જ એવી નદી છે કે જે તળ ગુજરાતની અંદર જઈ અને સાબર સાબરમતી નદીને મળે છે મિત્રો પ્રશ્ન અહીંયાથી એમ પણ પૂછાઈ શકે તમને લોકોને કે સૌરાષ્ટ્રની કઈ એકમાત્ર નદી છે જે તળ ગુજરાતમાં આવીને વહી જાય છે તો એ પણ તમારે યાદ રાખવું પડે લીમડી ભોગાવો અને લીમડી ભોગાવો છે એ ક્યાં મળે છે તો એ પણ ખાસ યાદ રાખજો મિત્રો કે સાબરમતી નદી સાબરકાંઠામાંથી આવી અને ત્યારબાદ ધીમે ધીમે અમદાવાદ જિલ્લામાંથી વૌઠાનો મેળો મદાવે છે સાત પાણીના સંગમનો વવઠાનો મેળો અને વવઠાના મેળા પછી લીમડી ભોગાવો છે એ સાબરમતી નદીને મળે છે મિત્રો આ પણ ખાસ યાદ રાખજો અને કોપાલીની ખાડીની અંદર સાબરમતી નદી છે એ વહી જાય છે એટલે કોપાડીની ખાલીની અંદર તેમનો અંત થાય છે એટલે મિત્રો આ પણ ખાસ યાદ રાખજો ભીમોરા ડુંગર કયા જિલ્લામાં આવે છે આવેલા છે તો કે સુરેન્દ્રનગરમાં અને ત્યાંથી લીમડી ભોગવો નદી પસાર થાય છે જો મારો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી આપ લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો મિત્રો અને ગાંધીબાપુનો જો આપને એકદમ લોંગ વિડીયો બનાવવો હોય તો પણ એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને મેળાનો પણ જો વિડીયો બનાવવાનો હોય કે ગુજરાતની અંદર કેટલા મેળા બનાવી કેટલા ઉજવાય છે કઈ તિથિના દિવસે ઉજવાય છે અને એ મેળાનું શું મહત્ત્વ છે આ પણ જો આપ જાણવા માંગતા હોય વિથ ડિટેલની અંદર તો મને જરૂરથી કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને મેં તમને ચાર પાંચ પ્રશ્ન પણ પૂછ્યા છે આના જવાબ પણ મને જરૂરથી સર્ચ મારી અને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને મિત્રો જો મારો વિડીયો ગયો હોય તો શેર પણ કરી દો યાર ચલો આવજો